જેમાં સનવાવ ગામ રહેતા ભૌતિક ભીખાભાઈ વાઘેલા નામના બાવીસ વર્ષીય યુવાન વિપુલ ગણપત નામનો ઓગણીસ વર્ષીય યુવાન અને ગીર સોમનાથ પંથક રવિ રમેશ સોલંકી નામના વીસ વર્ષીય યુવાનનો વાહન અકસ્માત સર્જાયો હતો આ યુવાનો પોરબંદર થી તેમના ગામે જતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાતા આ યુવાનોને તાત્કાલિક ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ભૌતિક ભીખાભાઈ વાઘેલાનું મૃત્યુ થયું હતું જ્યારે આ બંને યુવાનોને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અન્ય અકસ્માતના બનાવમાં ધરમપુરના પાટિયા પાસે રહેતા અરશી ધરમસિંહભાઈ સુમાયત નામના સાડત્રીસ વર્ષીય યુવાન રાણાવાવ સ્ટેશન પ્લોટ ખાતે રહેતો સાગર નરસિંહ પાતર નામનો અઢાર વર્ષીય યુવાન નાગરવાડામાં રહેતી નૈનાબેન નરેશભાઈ ભૂતિયા નામની આડત્રીસ વર્ષીય મહિલા કે કે નગર વિસ્તારમાં રહેતો સાગર સૌજીભાઈ ચૌહાણ નામનો એકવીસ વર્ષીય યુવાન શહીદ ચોકમાં રહેતો ભીમજી ખીમાભાઈ સોનેરી નામના આધેડ ખાપટના ગગન લીલાભાઈ થાપલિયા